નમસ્કાર. વાર્તા સાંભળવી છે ને બધાને? ચાલો એક વાર્તા થઈ જાય આજે. તો જીવનપુર નામનું એક ગામ, ગામમાં એક શેઠ રહે. શેઠ ને ત્રણ દીકરા. ત્રણેય દીકરા ઘરે તો કામ કરે, દુકાને પણ કામ કરવા આવે. ધીમે ધીમે શેઠની ઉંમર થઈ હતી, એટલે શેઠને વિચાર આવ્યો કે હવે આ મારે મારો કારોબાર જે છે એ મારા દીકરાઓને સોંપી દેવો જોઈએ. મિત્રોએ પણ સલાહ આપી કે જુઓ શેઠ, તમે તો ઘણું કામ કર્યું, હવે તમારા દીકરાઓને આ કારોબાર સોંપી દો. શેઠ પણ વિચારતા હતા અને સલાહ પણ મળી, એટલે શેઠે ત્રણેય દીકરાને બોલાવ્યા અને ત્રણેય દીકરાઓને એક એક લેપટોપ આપ્યો. છોકરાઓ તો વિચારવા પડી ગયા કે બાપુજીએ કોઈ દી કઈ આવું મોંઘું કોઈ દી આપ્યું નથી ગિફ્ટ, અને આ લેપટોપ. છોકરાઓ રાજીને રેડ થઈ ગયા કે વાહ, લેપટોપ આપ્યું. અને શેઠે પાછી સૂચના પણ આપી કે જુઓ આ લેપટોપ છે ને એમાં ઇન્ટરનેટ કનેક્શન પણ છે. છોકરાઓ તો રાજીના રેડ થઈ ગયા. છોકરાઓ જતા રહ્યા. શેઠ પાછા દુકાને. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થયા, અને એમ કરતા કરતા એક દીકરો તો ઘરમાં દેખાય જ નહીં, અને સવાર પડતા જ દીકરાઓ તો લેપટોપ લઈને બેસી જાય. પેલા તો દુકાને જતા હતા, હવે તો એ પણ બંધ થઈ ગયું. શેઠના સેક્રેટરી હતા, એમણે શેઠને કીધું કે શેઠ, આ તમારા દીકરાઓ તો પેલા દુકાને પણ આવતા હતા, અને આ લેપટોપ આવ્યા પછી તો હવે દુકાને નથી આવતા, એ આ બધું કામ કેવી રીતે શીખશે? શેઠ ઠંડા કલેજે જવાબ આપ્યો, એક મહિના પછી. સેક્રેટરી કે કાંઈ વાંધો નહીં. શેઠ ઘરે આવ્યા. શેઠાણીએ પણ આ જ વાત માંડી કે તમને ખબર છે આ તમે 50-50 હજાર ના લેપટોપ છોકરાઓને આપી દીધા, એમાંથી એક તો કેદીનો ઘરમાં દેખાણો નથી, અને આ બાકીના બે લેપટોપ લઈને બેઠા એ બેઠા નથી દુકાને આવતા. પેલા તો દુકાને આવતા, હવે દુકાને આવવાનું બંધ કરી દીધું છે. તમારે ક્યાંક આ તમારા ધંધાની ક્યાંય ડીલ કરવી હોય તો તમે પોતે જાઓ છો, દુકાન તમે પોતે ખોલો છો. આ છોકરાઓને કામે કઈ વળગાડો તો એ કઈ કામ ધંધો શીખશે. જેવી રીતે સેક્રેટરીને જવાબ આપ્યો હતો ને, એવી જ રીતે ઠંડા કલેજે શેઠે શેઠાણીને કીધું એક મહિના પછી. શેઠાણી તો વિચારમાં પડી ગયા કે આ એક મહિના પછી શું કરવાના હશે. ધીમે ધીમે સમય વીતતો ગયો. એક અઠવાડિયું, બે અઠવાડિયા, ત્રણ અઠવાડિયા અને ચાર અઠવાડિયા, એમ એક મહિનો વીતી ગયો. જે તારીખે લેપટોપ આપ્યું હતું મહિના પછીની એ જ તારીખ પાછી આવી, એટલે આગલા દિવસે શેઠે ત્રણેય છોકરાઓને બોલાવ્યા, સૌ જઈમાં અને બેઠા. શેઠે પેલા દીકરાને પૂછ્યું કે એક મહિનો પૂરો થઈ ગયો, મેં તને જે લેપટોપ આપ્યું હતું એનું તે શું કર્યું? ચોલો ગેમ રેમી, આખો મહિનો ગેમ, આખો મહિનો ગેમ. મજા આવી ગઈ, જલસો પડી ગયો. શેઠે બિચારે નિશાસો ને કહ્યું કે ઓહો બહુ કરી. શેઠે છેલ્લા દીકરાને પૂછ્યું કે મેં તને લેપટોપ આપ્યું હતું એનું તે શું કર્યું? તા નાનકો તો કે બાપા વેચી નાખ્યું.
શેઠે પાછો નિશાસો નાખ્યો, ઓ હો કઈ વાંધો નહીં, પણ એ જે તે લેપટોપ વેચ્યું એમાંથી જે પૈસા આવ્યા એનું શું કર્યું? તો કે લે પપ્પા, લેપટોપ વેચવામાંથી જે પૈસા આવ્યા ને એમાંથી તો હું 15 દિવસ ગોવા પાર્ટી કરી આવ્યો, 15 દિવસની ટ્રીપ કરી આવ્યો. શેઠે પાછો નિશાસો નાખ્યો, ઓ બહુ કરી. પણ જે વચેટ છોકરો હતો ને એ કઈ બોલતો નતો, ખાલી એના પપ્પા એટલે કે શેઠે એની સામે જોયું અને વચેટ દીકરો ધીમે 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 આવ્યો. એના હાથમાં ચેક હતો અને એ ચેક એના પપ્પા એટલે કે શેઠના હાથમાં મૂક્યો અને કે લ્યો આ પપ્પા ચેક. શેઠે જોયું ચેક, ચેકમાં 1,25,000 રૂપિયાની રકમ લખેલી હતી અને આ રકમ એના આ વચેટ દીકરાના નામે લખી હતી. શેઠ તો વિચારમાં પડી ગયા, એટલે તરત જ આ વચેટ દીકરાને પૂછ્યું કે આ 1,25,000 રૂપિયામાં લખેલા છે અને આમાં સાઇન તો કોક મલ્ટીનેશનલ કંપનીના મેનેજરની છે, આ દેશ કર્યું શું, આ પૈસા ક્યાંથી આવ્યા? વચેટ દીકરો એકદમ ડાયો, એણે શેઠને કીધું કે પપ્પા મેં પ્રોગ્રામિંગનો કોર્સ કરેલો હતો અને તમે મને આપ્યું લેપટોપ અને એ પણ ઇન્ટરનેટના કનેક્શન વાળું, એટલે મેં ઓનલાઈન જોબ સર્ચ કરી, કામ ગોતું અને મને મલ્ટીનેશનલ કંપનીમાં ઓનલાઈન જોબ પણ મળી ગઈ અને આ લોકડાઉન જેવા સમયમાં મેં વર્ક ફ્રોમ હોમ કરી અને આ 1,25,000 રૂપિયા કમાયા છે. શેઠ તો રાજીના રેડ થઈ ગયા, એ કે વાહ દીકરા, આને કામ કર્યું કહેવાય, આને વસ્તુનો ઉપયોગ કર્યો કહેવાય, વેરી ગુડ. તરત જ પોતાના સેક્રેટરીને બોલાવ્યા, સેક્રેટરી આવી જાઓ, મારે તમારી સાથે બહુ મહત્વની વાત કરવાની છે. સેક્રેટરી આવી ગયા અને તરત જ શેઠે એને કામ સોંપ્યું કે જે અમારો વચેટ દીકરો છે ને એ હવે આપણી દુકાન એટલે કે આપણી જે કંપની ચાલે છે એનો મેનેજર બનશે અને આ જે નાનો છોકરો છે એને આપણે જે બારગામ માલ મોકલીએ છીએ અને એની જે દેખરેખ રાખવાની કામ છે ને એ આ નાના નાના દીકરાને કરવાનું છે અને આમ જો એ જે બિલ મૂકે ને ખર્ચાના એ જ બિલ પાસ કરવાના છે અને અમારો જે પહેલા નંબરનો દીકરો છે એને આપણે જે દુકાનમાં માલ આવ જા કરે છે જે ખરીદ વેચાણ થાય છે એનો હિસાબ રાખવાનું કામ સોંપવાનું છે. સેક્રેટરી પણ ખૂબ સમજદાર અને સમજી ગયો કે વાહ શેઠે સારો તોડ કાઢ્યો છે. આ આખી વ્યવસ્થા સાંભળી અને સેક્રેટરી રાજી થયા, શેઠાણી પણ રાજી થયા અને સૌને પોતપોતાનું કામ મળ્યું, શેઠની ચિંતા દૂર થઈ અને સૌએ ખાધું પીધું અને પાર્ટી કરી, મજા આવી ને. આ વાર્તા આનંદ ઠાકરે લખેલી છે. આ વાર્તાનું જે પુસ્તક છે એ ખાધું પીધું અને પાર્ટી કરી એ પુસ્તકમાંથી લેવામાં આવી છે અને આ પુસ્તકને પુરસ્કાર પણ મળેલ છે. ધન્યવાદ, આભાર.